હલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર બે ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને તમે લોકો ખૂબ જ સરસ એની અંદર મહેનત પણ કરો છો આજના લેક્ચરની અંદર આપણે વિવિધ ખાતાઓ છે તેને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે આગળના લેક્ચરની અંદર આપણે વિવિધ ખાતાઓના પ્રકારો અને એના જેટલા નિયમો છે એને ત્યાં આગળ વ્યવસ્થિત રીતે સમજ્યા હવે એક એક ખાતું અસ્તિત્વમાં આવે છે તેમાં સમજવાનું છે અને ખૂબ જ મહત્ત્વના આ દરેક ખાતાઓ છે જેની અલગ અલગ રીતના સમજૂતીઓ હું આપતો જાઉં છું અને તેને ખાસ સમજી અને જો તમે લાઈફ ટાઈમ ઉપયોગમાં કરો તો કોમર્સ ફિલ્ડની અંદર ખાતાની પસંદગી અને ખાતાની જે ભૂલો આવતી હોય એ ભૂલો બિલકુલ ત્યાં આગળ આવતી નથી બેઝિક થોડું રિવિઝન આપી દો વિદ્યાર્થીઓ તમને તો ખાસ કરીને જોઈએ તો ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર છે જેની અંદર પહેલું વ્યક્તિ ખાતું છે જેમાં કૃત્રિમ અને જીવંત તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ માલ મિલકતનું ખાતું જેની અંદર તમામ માલના ખાતામાં ખરીદ વેચાણ ખરીદ પરત અને વેચાણ પરતનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ મિલકતના ખાતાઓ જેવા કે જમીન મકાન પ્લાન્ટ યંત્ર મશીનરી ઓજાર ફર્નિચર પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ અદ્રશ્ય મિલકતો આ બધાઓનો સમાવેશ કરવામાં આવે તેવી જ રીતે ઉપજ ખર્ચના ખાતાઓ જેની અંદર તમામ પ્રકારની ઉપજો એટલે આવકોનો સમાવેશ થાય અને ધંધામાંથી કરવામાં આવતા તમામ પ્રકારના ખર્ચના ખાતાઓને પણ ત્યાં આગળ ધ્યાનમાં લેવામાં આવે છે તો સ્ટાર્ટ કરીએ આપણે અલગ અલગ ખાતાઓને ઓળખવાનું કાર્ય જે ઉદાહરણની અંદર આપવામાં આવ્યું છે તે સમજાવું છું ધ્યાન આપજો પહેલું નવજીવન કોમર્સ કોલેજનું ખાતું તો સ્વાભાવિક છે ખબર પડે નવજીવન એટલે વ્યક્તિ તો કયો પ્રકાર તો કે વ્યક્તિનું ખાતું અને કાયદેસર રીતે કેવી વ્યક્તિ છે કૃત્રિમ વ્યક્તિ છે એવું કહેવાય જો પહેલાં તો આપણે એના ત્રણ પ્રકાર પાડીએ ખાતાનું નામ એ તમને રકમમાં આપીશ ખાતાનો પ્રકાર આપણે ઓળખવાનો અને કેવી રીતે ઓળખ્યા એ આપણે એને ટૂંકી સમજૂતીની અંદર લખવાનું છે ત્યારબાદ ઉપાડ ખાતું ઉપાડ કોણ કરે વિદ્યાર્થીઓ તો કે માલિક માલિક એટલે વ્યક્તિ ખાતું ધંધાના માલિકે ધંધામાંથી કરેલું ઉપાડની વિગત દર્શાવે આની બદલે બીજી સમજૂતી પણ લખી શકો ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ રોકડ કે મિલકત લઈ જાય તો ઉપાડ ખે એવી વ્યાખ્યા પણ આપણે ભણી ગયા એટલે ધંધાના માલિકનું ખાતું એવું પણ ત્યાં આગળ લખી શકાય છે સેકન્ડ રોકડ રોકડ આપણે શું છે તો કે મિલકત એટલે માલ મિલકતનું ખાતું આ માત્ર મિલકતનું ખાતું એવું ન લખો તો ચાલે પણ માલ મિલકત શબ્દમાં મિલકત આવી જાય છે ધંધાની કેવી મિલકત છે ચાલુ મિલકત છે માનો કે મિલકતના પ્રકારમાં ચાલુ અને ચાલુ યાદ ન આવે તો માત્ર રોકડ ધંધાની મિલકત છે એ શબ્દ પણ તમે લખી શકો છો ધર્માદા ખર્ચનું ખાતું કોઈ ધાર્મિક કાર્યની અંદર તમે નાણાં આપો છો તો ધર્માદા ખર્ચનું ખાતું ખર્ચ થયો એટલે ઉપજ ખર્ચનું ખાતું ધર્માદો ધંધાનો શું છે ખર્ચ છે યંત્ર ખાતું યંત્ર આપણી શું છે મિલકત મિલકત એટલે માલ મિલકત ખાતું અને આ યંત્ર લાંબા ગાળા સુધી સાચવીએ એટલે કઈ મિલકત થઈ ચાલુ અથવા તો સ્થિર મિલકત માનો કે આ ખબર નથી પડતી તો આ શબ્દ પણ કાઢી શકો યંત્ર ધંધાની મિલકત છે એવું પણ લખી શકાય પણ આ લખો તો બેસ્ટ પાયો પાકો થઈ શકે છે ત્યારબાદ છઠ્ઠા ક્રમ ઉપર જઈએ તો જમીનનું ખાતું વિચારો જમીન આપણે શું કહેવાય તો કે મિલકત એટલે માલ મિલકતનું ખાતું જમીન લાંબા સમય સુધી આપણે રાખતા હોઈએ છીએ એટલે ધંધાની બિનચાલુ અથવા તો સ્થિર મિલકત છે રાજ મેડિકલનું ખાતું રાજ મેડિકલ તરત વિચાર આવે નામ નામ એટલે વ્યક્તિ ખાતું કઈ વ્યક્તિ તો કે રાજ મેડિકલ જીવંત થાય કે કૃત્રિમ તો કે મેડિકલ કોઈ દી જીવંત ન હોય એટલે શબ્દ શું લાગે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે ત્યાર પછી આઠમું જોઈએ તો પગારનું ખાતું આપણે ત્યાં જે કર્મચારીઓ આપણે એને નાણાં આપીએ એને પગાર ખાતું કહેવાય તો ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું અને પગાર ધંધાનો શું છે ખર્ચ છે હવે અહીંયા ઊંધું આપે વિદ્યાર્થીઓ મળેલ પગારનું ખાતું શબ્દ વાપરે તો મળેલ તો અહીંયા ઉપજ ખર્ચનું જ ખાતું આવે પણ યાદ રાખજો ખર્ચના બદલે મળેલ શબ્દ કીધું છે તો શું આવશે આપણી આવક આવકમાલ ગાડા ભાડું આપણે ધંધામાં સામાન જેના દ્વારા મગાવતા હોઈએ અને ભાડું ચૂકવતા હોઈએ એ આવકમાલ ગાળા ભાડું ખાતું બરાબર એ જ રીતે નીચે અગિયારમાં જુઓ જ આવક માલ ગાડા ભાડું જેને ઘણી વખત આજના જમાનાની અંદર હોમ ડિલિવરી ફ્રી કહીએ વાળાને ફોન કરી અને એ પીઝો આપણા ઘરે પહોંચાડે તો પીઝાનો ચાર્જ લે છે ઘરે પહોંચાડવાનો નથી લેતો પણ એ ખર્ચ પીઝા હટવાળા પોતે ભોગવે છે ખર્ચ છે એટલે જુઓ બંનેમાં ઉપજ ખર્ચનું ખાતું અને બંને ધંધાનો શું છે ખર્ચ છે એવું ત્યાં આગળ કહેવામાં આવે એક માલ આવતો હોય તો આપણે ખર્ચ કરીએ છીએ અને બીજો માલ જતો હોય વેચાણ વધારવાના અર્થે જાય છે તો પણ આપણે ભાડું ચૂકવીએ છીએ તો ઉપજ ખર્ચનું ખાતું કહેવાય ત્યારબાદ ફર્નિચર આપણી મિલકત છે એટલે માલ મિલકતનું ખાતું છે એવું કહેવામાં આવશે ત્યારબાદ સ્ટેશનરીનું ખાતું પેન પેન્સિલ ફૂટપટ્ટી ચકલબર સંચો યુપિન ટાચની ફાઇલ આ બધી જ વસ્તુ વસ્તુને આપણે સ્ટેશનરી કહીએ વિદ્યાર્થી મિત્રો દરેકની ખ્યાલ હશે દરેક ઓફિસની અંદર આ પ્રકારની સ્ટેશનરીની જરૂરિયાત હોય બરાબર એટલે ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું સ્ટેશનરી ધંધાનો શું છે ખર્ચ છે એટલે ધંધાના ખર્ચનું ખાતું ત્યારબાદ મજૂરી ખાતું બરાબર આપણા ધંધામાં માલસામાન લાવવા મૂકવા માટે મજૂર રાખવામાં આવે છે તે મજૂરીનું ખાતું છે એટલે કયું ખાતું થાય ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું જો વિદ્યાર્થી સંપૂર્ણ નામ લખવાનું છે ઉપજ ખર્ચનું ખાતું માત્ર ખર્ચનું ખાતું આ રીતે દર્શાવવાનું નથી કે મિલકતનું ખાતું આ રીતે દર્શાવવાનું નથી બરાબર છે એટલે મજૂરી ખાતું ઉપજ ખર્ચનું ખાતું મજૂરી ધંધાનો શું છે ખર્ચ છે ત્યારબાદ કોપી રાઈટનું ખાતું કોપી આપણે ઘણી વખત ક્યાંક આવો શબ્દ સાંભળ્યો છે કોપી વિચારો તો કોપીરાઈટ છૂટું પાડો કોપી અને રાઈટ કોપી એટલે નકલ અને રાઇટ્સ એટલે અધિકાર કોઈ પણ વસ્તુનો કોપી કરવાનો અધિકાર બરાબર અદૃશ્ય મિલકત છે કોપી રાઈટનું ખાતું બરાબર આપણી મિલકત જ છે દાખલા તરીકે કોઈ ડિરેક્ટરે સરસ મજાની ફિલ્મ બનાવીને ડિરેક્ટ કરી તો એ જ ફિલ્મ તમે કોપી કરી શકતા નથી યુટ્યુબ કે અન્ય ચેનલના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો તો એ કોપી ન કરવી એવું સૌથી પહેલાં ડિસ્ક્લેમર આવે છે બરાબર તો એ શું થઈ ગયું કોપીરાઈટનું ખાતું એટલે માલ મિલકતનું ખાતું કોપીરાઈટ ધંધાની શું છે અદૃશ્ય મિલકત છે સેદ છે એ અધિકાર માત્ર ને માત્ર આપણો ઘણી મિલકતો ઉપર લખ્યું હોય ઘણી જમીનો ઉપર લખ્યું હોય ઘણા પિક્ચરોને તમે કોપી નથી કરી શકતા ઘણી સિરિયલોને કોપી નથી કરી શકતા ઘણા પુસ્તકો જે છે એના લખાણનો તમે તમારા નામથી ઉપયોગ નથી કરી શકતા આ બધો જ કોપીરાઇટ્સ છે એવું ત્યાં આગળ કહેવામાં આવે છે ત્યારબાદ મળેલ વ્યાજનું ખાતું મળેલ એટલે સમજી લેવાનું આપણી થઈ ગઈ આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું મળેલ વ્યાજ ધંધાની શું છે ઉપજ છે એવું કહેવામાં આવે છે ત્યારબાદ અગિયાર સોળમું યુનિયન બેંકનું ખાતું બરાબર યુનિયન બેંક યુનિયન વ્યક્તિનું નામ નામ એટલે વ્યક્તિ ખાતું યુનિયન બેંક શું છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ સપોઝ હું પૂછું તમે કઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી તો તરત કહો અમે યુનિયન બેંકમાં કરાવી તો એક યુનિયન બેંક વ્યક્તિ તરીકેની પ્રતિભા ઉત્પન્ન કરે છે ચૂકવેલ ભાડાનું ખાતું ખાલું ભાડું કે કે ચૂકવેલ ભાડું કે બે એક જ થાય બરાબર છે કોઈ પણ કારણસર તમે એકમ પેઢી સંસ્થા શોરૂમ ગોડાઉન ભાડે રાખ્યું છે ને ભાડું ચૂક્યું ઉપજ ખર્ચનું ખાતું છે ચૂકવેલ ભાડું ધંધાનો શું છે ખર્ચ છે ત્યારબાદ રિલાયન્સ શેરનું ખાતું સૌથી પહેલાં સમજવું પડે આ શેર શું છે એટલે વાઘવાળો શેર નથી બરાબર ને વિદ્યાર્થીઓ પણ એક શેર મિલકત છે ડિબેન્ચર પણ મિલકત છે જાહેર જનતા પાસેથી કંપની નિશ્ચિત નાણાં મેળવી બદલામાં જે સર્ટિફિકેટ્સ આપે એને શું કહેવાય શેર અત્યારે મતલબ તમારે આટલું જ સમજવાનું છે ડિટેલમાં આખો આખો લેક્ચર આ એક શબ્દ ઉપર જશે પણ હજુ માત્ર તમારી પાસે બેઝિક નોલેજ છે એટલે સમજી ન શકાય રિલાયન્સ કંપનીઓ શેર્સ બહાર પાડ્યા એટલે તમે રિલાયન્સ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો કોઈક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે કે સર શેર લેવાથી આપણને શું ફાયદો થાય તો કે કંપની જ્યારે નફો કરે ત્યારે એ નફા ઉપર એ શેરના બદલામાં આપણને શું કરે ડિવિડન્ડની ચૂકવણી કરતા હોય તો તમે રિલાયન્સ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો રિલાયન્સ કંપનીના શેર એ આપણે શું કહેવાય મિલકત કહેવાય એટલે જો શું લખ્યું માલ મિલકતનું ખાતું રિલાયન્સ શેર ધંધાની કેવી મિલકત છે સામાન્ય મિલકત કહેવાય લાંબા ગાળાની પણ કહી શકાય અને ચાલુ પણ જો પાંચ દસ વર્ષ માટે એ શેર રાખવાનો હોય તો એ તમારી સ્થિર મિલકત પણ ટૂંકા ગાળામાં તમે નફો કમાઈને વેચવા માગતા હો તો એ તમારી ચાલુ મિલકત ઉપરાંત શેર ખરીદવાથી તમને ભાવ તફાવતનો પણ લાભ મળે ત્યારબાદ મળેલ વટાવનું ખાતું મળેલ આપણી આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું મળેલ વટાવ એ ધંધાની શું છે ઉપજ છે એવું ત્યાં આગળ કહેવામાં આવે છે અમદાવાદ શાખાનું ખાતું અમદાવાદની અંદર કોઈ શાખા હશે અમદાવાદ ઓટોમેટિક વ્યક્તિ વ્યક્તિ ખાતું અમદાવાદ શાખા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી એને શું કર્યું હશે મંજૂરી આપી હશે અમદાવાદની અંદર માનો કે બેંક હશે તો બેંકે મંજૂરી આપી હશે કંઈ પણ ઘાલખાદ યાદ કરો પારિભાષિક શબ્દો આપણે યાદ કરવા માટે એવું ભણ્યા હતા ઘાલખાદ એટલે બુચ એટલે આપણું નુકસાન નુકસાન એટલે ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું ધંધાનું શું છે એ નુકસાન છે કર્ણાવતી ક્લબનું ખાતું કર્ણાવતી નામ નામ એટલે વ્યક્તિ ખાતું એ વ્યક્તિ કેવી છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે દેવાદારનું ખાતું હમણાં જો જો મજા આવશે દેવાદાર એટલે વિદ્યાર્થીઓ મિત્રો ફટાફટ બને કહો પૈસા દેવાના કે લેવાના જો કન્ફ્યુઝન થઈ ગયા બે મિનિટ માટે હવે ઘણા એટલે પૈસા દેવાના નહીં દેવાદાર એટલે લેણું આપણે એની પાસેથી પૈસા લેવાના ક્યારે લેવાના હશે જ્યારે ભૂતકાળમાં આપણે એને ઉધાર માલનું શું કર્યું હશે વેચાણ કરેલું હશે એટલે દેવાદારની જગ્યાએ હાલમાં બધા વ્યક્તિનું નામ આવે આશીષભાઈનું ખાતું મનોજભાઈનું ખાતું શિલ્પાબેનનું ખાતું બરોબર ઉદાહરણ છેલ્લે દેવાદાર અને લેણદાર આવશે વ્યક્તિ ખાતું બરાબર કૃત્રિમ કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ છે શાક પર આપણે એને શું કર્યું છે માલનું વેચાણ એટલે એટલા નાણાં આપણે એની આગળથી લેવાના તો એ આપણો શું બને દેવાદાર બને છે ત્યારબાદ નમૂના તરીકે વેચેલ માલનું ખાતું સીધું પકડી લેવાનું તમે નમૂના તરીકે કોઈકને માલ શું કર્યો વેચો સપોઝ તમે હોલસેલ સાડીના બિઝનેસમેન છો અને એક સેમ્પલની સાડી તમે એને આપી સામેવાળા લેનાર માટે એ મફત છે પણ એ સેમ્પલ તો તમે તૈયાર કર્યું તો તમને ખર્ચ થયો ખર્ચ થયો એટલે ઉપજ ખર્ચનું ખાતું ધંધાનો શું છે નમૂના તરીકે વેચેલ માલ ધંધાનો ખર્ચ છે ત્યારબાદ લેણદારનું ખાતું ફટાફટ પાછું ફરીથી મને કહ્યું લેણદાર એટલે પૈસા લેવાના કે દેવાના તો તરત એમ કે સર લેવાના નહીં લેણદાર એટલે આપણે એને પૈસા દેવાના બરાબર લેણદાર વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતું શાક પર માલની આપણે વેપારી પાસેથી ખરીદી કર્યું હોય એટલે આપણું દેવું થયું હોય જેથી આપણે એના શું કહેવાય લેણદાર કહેવાઈએ બરાબર એટલે ખરીદી હોય ત્યારે ફરજિયાત લેણદાર આવે ત્યારબાદ કારખાના ખર્ચનું ખાતું ધંધાની અંદર કારખાનામાં કંઈક ને કંઈક ખર્ચ થતો હોય તે કારખાના ખર્ચનું ખાતું એટલે ઉપજ ખર્ચ ખાતું કારખાના ખર્ચે ધંધાનો શું છે ખર્ચ છે ત્યારબાદ નિલમબેનનું ખાતું તો કોક એમ કહેશે નિલમબેન કોણ તો કોક વિદ્યાર્થી કે અમારા પડોશી છે કોક વિદ્યાર્થી કે મારા માસીનું નામ છે અને હું એમ કહું કે હું એને ઓળખતો નથી પણ જસ્ટ ધંધા સાથે નિલમબેન સંકળાયેલા છે એટલે વ્યક્તિ ખાતું અને કેવી વ્યક્તિ કુદરતી વ્યક્તિ અથવા જીવંત વ્યક્તિ છે એવું લખી શકાય આપણે પછી આવે છે ઘસારા ખાતું સૌથી પહેલું શબ્દ સમજવો પડે ઘસારો જે વિદ્યાર્થી મિત્રોએ પારિભાષિક શબ્દમાં ધ્યાન આપ્યું એની માટે સિમ્પલ છે પણ નથી આપ્યું એની માટે વ્યાખ્યા રિપીટ કરું છું ધંધાની કોઈ સ્થિર મિલકતો ઉપર દર વર્ષે નક્કી કરેલા દરેક ક્રમશ જે રકમ ઘટે ભારા પૂછું જે રકમ ઘટે તો એ રકમને શું કહેવાય ઘસારા તરીકે ઓળખાય તો ઘસારો શું થયો ખર્ચ ખર્ચ એટલે ઉપજ ખર્ચનું ખાતું ઘસારો ધંધાનો ખર્ચ છે કેવો છે બિનરોકડ આપણે રોકડમાં કોઈ દેતા નથી પણ એટલી મિલકતનું કિંમત શું થઈ ઘટે છે ત્યારબાદ ગુજરાત સરકારનું ખાતું ગુજરાત સરકાર વ્યક્તિ એટલે વ્યક્તિ ખાતું ગુજરાત સરકાર કાયદેસરની શું છે કૃત્રિમ વ્યક્તિ છે મળેલ બેંક વ્યાજનું ખાતું મળેલ એટલે આપણી આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું મળેલ બેંક વ્યાજ ધંધાની શું છે ઉપજ અથવા તો આવક છે ત્યારબાદ જાહેરાતમાં આપેલ માલનું ખાતું જાહેરાતમાં આપણે માલ આપીએ એડવર્ટાઈઝ કરવા માટે આપણે કોઈને માલ આપીએ તો એ આપણા માટે ખર્ચ સામેવાળા માટે ભલે મફત હોય દાખલ કે શેમ્પૂની એડવર્ટાઈઝ કરવા માટે સેમ્પલ તરીકે શેમ્પૂના પાંચ પાઉચ આપ્યા તો પાઉચ ઉત્પન્ન આપણે કર્યા એટલે ખર્ચ થયો પણ સામેવાળા વ્યક્તિ માટે એ ખર્ચ નથી કારણ કે એને મફત મળ્યું પણ આપણે તો આપણા ચોપડા એકાઉન્ટ લખીએ છે એટલે આપણું જોવાનું છે જાહેર આપેલ માલનું ખાતું ખર્ચ છેલ્લે ઉપજ ખર્ચનું ખાતું ધંધાનો શું છે ખર્ચ છે મળેલ ડિવિડન્ડનું ખાતું મળેલ પેલું તો શબ્દ શબ્દથી પરિચિત થવું પડશે હમણાં આપણે ઉપર જોયું હતું શેર અને ડિવેન્ચર બંને જામીનગીરીઓ છે કંપની એની ઉપર નફો થાય ત્યારે વળતર સ્વરૂપે જે રકમ ચૂકવે એને વ્યાજ અને ડિવિડન કહેવાય શેર્સ ઉપર જે આપણને રકમ મળે એને ડિવિડન્ડ કહેવાય અને ડિવેન્ચરો ઉપર જે રકમ મળે એને આપણે શું કહીએ વ્યાજ કહીએ ઉપજ ખર્ચનું ખાતું છે મળેલ ડિવિડન્ડ ધંધાની શું છે ઉપજ છે ત્યારબાદ મળેલ કમિશન જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કામચોરી કરશે સમજવાનું છે આ ડિવિડન્ડ કોને કહેવાય તો યાદ હોવું જોઈએ કમિશન કોને કહેવાય તો યાદ હોવું જોઈએ હવે માર્ક મેળવવા જો કામ કરવું હોય તો ખાલી મળેલ શબ્દ ઉપરથી ખબર પડે પણ માર્ક જે છે એ ફ્યુચર બનાવવામાં જરૂરી છે પણ સમજૂતી એની કરતાં પણ વધુ જરૂરી છે ખાલી આવી હું શું કહેવા માગું છું એટલે કોઈ એમ પૂછે મળેલ ડિવિડન્ડનું ખાતું તમે તરત જવાબ જો સર ઉપજ ખત કહેવાય મળેલ ડિવિડન્ડ ધંધાની આવક છે ઉપજ છે એક્ઝેક્ટલી તમે સાચા પણ એમ કહો ડિવિડન્ડ સમજાવ બેટા અને ડિવિડન્ડની વ્યાખ્યા કે અને જો તમને નથી આવડતું તો લાઈફ ટાઈમ મુશ્કેલી ઉત્પન્ન થશે તો આ ન થાય એ બાબતની ખાસ કાળજી રાખવી મળેલ કમિશનનું ખાતું કમિશન કોઈ પણ ખરીદ વેચાણનું કાર્ય કરતા હોય એની સાથે જોડાયેલા હોય અને એમાંથી કામ પત્તા સોદો પત્તા કાર્ય પૂર્ણ કરતાં જે રકમ મળે એને કમિશન કહેવાય તમે ઘણા બધા વાતો વાતોમાં એવું બોલો છો એ કામ કરવા માટે કમિશન થાય કમિશનમાં કદાચ તમે સોડા પીવો એક સમોસું ખાવ ભાઈ બહેન પાસેથી પાર્ટી લ્યો બરાબર ને પણ અહીંયા એની નોંધ નથી અહીંયા તો આપણે કંઈક કામ કર્યું ને બદલામાં આપણને કમિશન મળ્યું તો આપણી આવક આવક શું છે ઉપજ ખર્ચનું ખાતું મળેલ કમિશન ધંધાની શું છે ઉપજ છે ત્યારબાદ પાઘડીનું ખાતું પાઘડી યાદ કરો અદૃશ્ય મિલકત જોઈ ન શકાય સ્પર્શી ન શકાય છતાંય આપણી મિલકત એને શું કહેવાય પાઘડીનું ખાતું બરાબર જેમ કે કોઈ સારા એરિયાની અંદર જમીન મકાન પ્લાન્ટ યંત્ર મશીનરી ઓજારો આ બધી જ મિલકત દ્રશ્ય પણ પાઘડી જે છે એ બધી પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ બધી જ દ્રશ્ય પાઘડી તો માત્ર એવું કહી શકાય કે વર્તમાન મૂલ્ય જે છે એ ભૂતકાળના મૂલ્ય કરતાં વધુ હોય જેમ કે તમે જે ફ્લેટ બંગલાની અંદર રહ્યો છો એ પચીસ લાખનો છે અને વેચવા જાઓ છો ત્યારે આડત્રીસ લાખ આવે છે તો જે ડિફરન્સ વધ્યો એ શું છે પાઘડી માલ મિલકતનું ખાતું ચાલુ સ્થિર અથવા તો અદશ્ય આપણે અદૃશ્ય મિલકત ઉપર જ ભાર આપવાનો છે જે ભવિષ્યમાં પણ તમને મદદરૂપ થઈ શકે છે ત્યારબાદ આપેલ કમિશનનું ખાતું આપેલ જેમ કમિશન આપણને મળે એમ આપણે આપવું પડે કોઈ કે આપણું કામ કરી દીધું બરાબર તો આપણે એને શું કર્યું કમિશન આપ્યું તો આપણો ખર્ચ જો મળે તો આવક આપીએ તો ખર્ચ પણ ખાતાનો પ્રકાર તો એક જ બને ઉપજ ખતનું ખાતું બરાબર અને આપેલ કમિશન એ ધંધાનો શું છે ખર્ચ છે ત્યારબાદ હુંડી આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ કરજો હુંડી બરાબર ને લેણી હુંડી એટલે આપણે નાણાં લેવાના અને દેવી ઊંડી એટલે નાણાં શું થયા દેવાના પણ લેવાના હોય કે દેવાના હોય વ્યક્તિ જોડાય એટલે વ્યક્તિ ખાતું લેણી ઊંડી ધંધાનું શું છે લેણું છે ત્યારબાદ આપેલ વટાવનું ખાતું વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો વટાવ એટલે ડિસ્કાઉન્ટ વટાવના પાછા બે પ્રકારમાં જઈએ તો એક આપેલ વટાવ હોય અને એક મળેલ વટાવ હોય આપણે શોરૂમની અંદર આપણે પ્રોડક્ટ વેચવા માટે સેલ કાઢ્યું અને લખ્યું ટેન પરસન્ટ ડિસ્કાઉન્ટ એટલે કોઈ પણ ગ્રાહક વસ્તુની ખરીદી કરવા આવશે તો સો રૂપિયાની વસ્તુ ખરીદશે તો ટેન પરસન્ટ ડિસ્કાઉન્ટ એટલે દસ રૂપિયા ઓછા થશે અને નેવું રૂપિયા જ ચૂકવશે તો દસ તો આપણો ખર્ચ થયો તો આપેલ વટાવ ઉપજ ખર્ચનું ખાતું અને ધંધાનો શું છે ખર્ચ છે એનાથી ઊંધું પણ ભણી લઈએ મળેલ વટાવનું ખાતું આપણે કસ્ટમર તરીકે કોઈ શોરૂમની અંદર ગયા અને વસ્તુની ખરીદી કરીએ હજાર રૂપિયાની ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ કે છે એટલે દસ ટકા એના કરો એટલે સો રૂપિયા થાય હજાર રૂપિયાની વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે નવસો રૂપિયામાં લઈને આવીએ તો સો રૂપિયાને આપણને ફાયદો તો પણ આવે મળેલ વટાવનું ખાતું ઉપજ ખર્ચનું ખાતું ને મળેલ વટાવ ધંધાનો શું છે આવક ધંધાની આવક છે એવું કહેવામાં આવે ત્યાર પછી જોઈએ તો સ્ટોકનું ખાતું સ્ટોક આપણે માલસામાન વેચતા પડતો રહેતો વર્ષના અંતે વધતો સ્ટોક અને ત્યારબાદ એ જ સ્ટોક આપણે બીજા વર્ષે ઉપયોગ કરીએ તો એ શરૂનો સ્ટોક સ્ટોકના બે પ્રકાર શરૂનો સ્ટોક વર્ષ શરૂ થતા હોય ત્યારે અને વર્ષના અંતે વધતો હોય એ આખર સ્ટોક એટલે સ્ટોકનું ખાતું માલ મિલકતનું ખાતું સ્ટોક ધંધાની શું છે મિલકત છે એવું કહેવામાં આવે ત્યારબાદ મૂડી ખાતું તો પહેલાં મૂડીની વ્યાખ્યા શું થાય વિદ્યાર્થીઓ ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો મૂડી કહેવાય માલિક માલિક એટલે કોણ થયું વ્યક્તિ વ્યક્તિ ખાતું આવશે બરાબર ધંધાનો માલિક મૂડી આપે છે ધંધાનો માલિક કુદરતી વ્યક્તિ છે અથવા ધંધાનો માલિક રોકડ માલ કે મિલકત લાવનાર છે તો કયું ખાતું આવશે મૂડીનું ખાતું ત્યારબાદ આવે છે છેલ્લું ખરીદ ખાતું મુખ્ય બે માલના ખાતાઓ છે વિદ્યાર્થી અગાઉ આપણે ભણી ગયા જો ધંધામાં માલ આવે તો ખરીદી અને ધંધામાંથી માલ જાય તો આપણે એને શું કહીએ વેચાણ તરીકે ઓળખીએ છીએ

કે કયું વ્યક્તિ ખાતું કયું માલ મિલકત કયું ઉપજ ખર્ચ એટલે તમને આવડી જશે ને ત્યાર પછી આની અંદર આપણે ખાતાના નિયમ એડ કરશું જેમ કે વ્યક્તિ ખાતું હોય તો માનો કે લેનાર હોય તો ઉધાર કરશું આપનાર હોય તો જમા કરશું માલ મિલકતનું ખાતું હોય તો જો એ આવતું હોય તો ઉધાર કરશું અને જાય તો શું કરશું જમા કરશું એ જ રીતે જો ઉપજ ખર્ચનું ખાતું હોય જો ખર્ચ કે નુકસાન હશે તો આપણે ઉધાર કરશું અને આવક કે ઉપર છે તો આપણે એને શું કરીશું જમા કરશું તો આ રીતથી સંપૂર્ણ રીતના ખાતાઓ ઉપરથી ખાતા ખાતાઓ ઉપરથી ખાતાનો પ્રકાર સમજાય અને ટૂંકી સમજૂતી જે આપણને લાઈફ ટાઈમ માટે ઉપયોગી બનતી હોય તો આશા રાખું છું કે આ ખાતાઓ તમને આપવામાં આવે એની ઉપરથી તમે જજ કરી શકો પ્રકાર આ સમજૂતી તમને મદદરૂપ બને જેથી ચેપ્ટર નંબર ચાર પાંચ અને છ ભણવામાં તમારા માટે તદ્દન સરળ બનશે ઓકે તો આ બાબતનો ખાસ ધ્યાન રાખી અને તમારે એનું રિવિઝન કરવું અને જેના કારણે તમને આગળ જતા એકાઉન્ટ મજબૂત બનવામાં આ ખાતાના પ્રકાર વધતા હવે એની અંદર નેક્સ્ટ દાખલામાં આપણે એના નિયમો એડ કરશું અને જે નિયમો દ્વારા તમને સરળતાથી ખૂબ સારી રીતના આગળના ચેપ્ટર્સો ફાવશે તો ખાસ એ બાબતનું રિવિઝન કરવું જેથી કોઈ મુશ્કેલી ઉત્પન્ન ન થાય થેન્ક યુ વેરી મચ દરેક રિવિઝન કરજો